पोतानो
ધંધો પિતાનો ધંધો કેવો તો રંગકાટી કામ એટલે રંગને લગતો કામ રંગકાટી કામ કામનો હતો એમના દાદા ભાઈચંદ રંગકાટી કામ માટે પંથકમાં પ્રખ્યાત એટલા વિસ્તારની અંદર એમના દાદા રંગકાટી કામ માટે પ્રખ્યાત હતા મશહૂર હતા પરંતુ મનુષ્યના બધા દિવસો કાઈ સરખા હોય છે દરેક મનુષ્યના બધા દિવસો સરખા હોતા નથી દાદાના અવસાન પછી ઘરની સ્થિતિ એવી કથળી કે ન પૂછો વાત દાદાનું અવસાન થઈ ગયું ધંધો પડી ખાંગ્યો એટલે ઘરની સ્થિતિ કેવી થઈ ગઈ નબળી થઈ ગઈ પછી ન પૂછો વાત ચુનીલાલના પિતા આસારામને ના છૂટે વતન છોડવું પડ્યું દાદાનું અવસાન થઈ ગયું એટલે ચુનીલાલ જે પૂજ્ય મોટા છે એમના પિતાને પિતાનું નામ આસારામ ને ના છૂટે વતન છોડવું પડ્યું પછી પંચમહાલ જિલ્લાના કાલોલમાં એક ઘર ભાડે રાખી અને પરિવાર સાથે રહેવા લાગ્યા ત્યાર પછી ચુનીલાલના પિતા અને ચુનીલાલ પૂજ્ય મોટા બધા પંચમહાલ જિલ્લાના કાલોલ નામના ગામમાં એક ઘર ભાડે રાખી અને રહેવા લાગ્યા ચુનીલાલને બીજા ત્રણ ભાઈઓ હતા ચુનીલાલને કેટલા ભાઈઓ હતા બીજા ત્રણ ભાઈઓ હતા ચુનીલાલ ભણવામાં હોશિયાર અને મહેનતુ ચુનીલાલમાં ત્રણ ભાઈઓ હતા એમાં સૌથી વધારે ચુનીલાલ ભણવામાં હોશિયાર અને મહેનતુ કોણ હતા ચુનીલાલના માતા સુરજબાગ ગામમાં લોકોના ઘરે ગળણા પાણી કરીને રોટલો રળી લાવે ચુનીલાલના મમ્મી જે હતા એ લોકોના ઘરે ગળણું એટલે પહેલાના સમયમાં શું કરવામાં આવતું હતું ચક્કીઓ નથી એટલે ઘરે ઘરે લોટ દળવાનું કામ લોકોના ઘરે પાણી ભરી લાવતા અને એમ કરી અને રોટલો રળી લાવતા એટલે કે થોડા ઘણા પૈસા લાવતા અને એમાંથી એ લોકો પોતાનું ગુજરાન ચલાવતા કુટુંબનું ગુજરાન માંડ માંડ ચાલે કુટુંબનું ગુજરાન કેવી રીતે ચાલે માંડ માંડ ચાલે થોડા પૈસે નાનકડા ચુનીલાલ ભારે સમજદાર ચુનીલાલ એટલે કે આ પૂજ્ય મોટા એ બહુ જ સમજદાર હતા ભણતા જઈ એટલે પાની મદદ ન કરી શકાય એના મનમાં એક વિચાર આવ્યો હું ભણું છું તો શું થઈ ગયું ભણતા ભણતા હું મારી મમ્મીને સાઈડમાં કંઈક કામ કરી અને હું એમને મદદ ન કરી શકું એમ મનોમન વિચાર કર્યા કરે એમ મનમાં ને મનમાં ચુનીલાલ વિચાર કર્યા કરે મને કામ એક દિવસની વાત છે એક વખતની વાત છે આ તેજસ્વી કિશોર તો પહોંચ્યો ઈંટ વાળે આ તેજસ્વી કિશોર કોણ પૂજ્ય મોટા એ ક્યાં પહોંચ્યા ઈંટવાડે ઈંટવાડે એટલે જ્યાં ઈંટોનું કારખાના ઈંટોની ભઠ્ઠીઓ હોય કે જ્યાં ઈંટો બનાવવામાં આવતી હોય પકવવામાં આવતી હોય ત્યાં ઈંટવાડે પહોંચ્યા ભઠ્ઠાવાળા સામે છટાકથી ઊભા રહીને કહે મને કામ આપો ભઠ્ઠાવાળાને જઈ અને સામે આજીજી નહીં વિનંતી નથી કરી પરંતુ હિંમતથી સામે જઈ અને કડક અવાજે બોલ્યા કે મને કંઈક ને કંઈક કામ આપો ભઠ્ઠાવાળા તો આવો જ બની ગયો ભઠ્ઠાવાળાને તો આ છોકરો જોરદાર છે કોક તો એમ કે મને કંઈક કામ હોય તો આપો ને બે પૈસાનું પણ કામ કરું તમારે ત્યાં કંઈક નોકરી હોય તો તમારે ત્યાં કંઈક જરૂર હોય તો મને રાખો એવું કંઈ પરંતુ આ તો તટ્ટાર જઈને ઊભો રહ્યો અને છટાથી આજીજી નહીં પરંતુ દાદાગીરીથી કે મને કંઈક કામ આપો ભઠ્ઠાવાળો તો આશ્ચર્યચકિત બની ગયો તું શું કામ કરે છોકરા તારી ઉંમર તો ભણવાની છે પેલા ભઠ્ઠાવાળે કીધું કે છોકરા તું શું કામ કરે તારી ઉંમર તો ભણવાની છે છાનો માનો ઘરે જા પેલા ભઠ્ઠાવાળાએ શું કીધું તારી ઉંમર તો ભણવાની છે છાનો માનો તું ઘરે જા તારાથી ઈંટો નહીં ઉપડે તું નાનો છે હજુ અહીંયા ઈંટો ઉપાડવી પડશે તારાથી ઈંટો ઉપડશે નહીં પરંતુ આ કિશોર તો જુદી જ માટીનો બનેલો પરંતુ આ જે કિશોર કિશોર એટલે કોણ આ બાળક જે ઊંચે મોટા હતા એ તો કંઈક જુદી જ માટીનો બનેલો જરાય ગુંજાયા વિના બોલ્યો હું ભણું જ છું પણ તમે જ કહો મારે માટે મદદ કરવી જોઈએ ને હું ભણું તો છું જ ભણવાનું કામ મારું ચાલુ રાખીશ પરંતુ મારે મારી મમ્મીને મારી બાને કંઈક મદદ તો કરવી જોઈએ ને બા એટલી થાકી જાય છે તમે મને ઢીલો ન ગણશો મારું કામ જોયા પછી કહેજો તમે મને નાનો ન ગણશો અને તમે મને ઢીલો પણ ન કરશો કે આ છોકરો શું કરશે પહેલા મારું કામ તો જુઓ મારું કામ જો જોયા પછી
પછી તમે મને કહેજો। આ મિન્ટ વાળે ઈંટો ઉપાડવાનું કામ તેણે કરવા માંડ્યું। આ મિન્ટ વાળે જઈ અને પોતે ઈંટો ઉપાડવાનું કામ શરૂ કર્યું। કોઈ કોઈ વાર કડિયા કામે પણ જતો, કોઈ કોઈ વાર કડિયા કામે, કડિયા કામ એટલે ઘર બનાવવાના જે કામ કરે છે કડિયો, એની સાથે કડિયા કામ કરવા માટે પણ જતો। અને કપાસના કાલા વીણવાથી માંડી અને ખેતરમાં ડાંગર રોપવાનું કામ પણ તેણે હોશે હોશે કર્યું। એણે ઈંટવાડામાં કામ કર્યું, કડિયા કામ પણ કર્યું અને ખેતરની અંદર ડાંગર રોપવાનું કામ પણ તેણે હોશે હોશે એટલે ઉત્સાહથી કર્યું। બાળપણથી બીજાને મદદ કરવાની તેની ભાવના, બાળપણથી જે નાનો હતો ત્યાંથી બીજા લોકોને કેવી રીતે ઉપયોગી થવું, બીજાને મદદ કરવાની ભાવના, પરિવારમાં પણ સૌની ચિંતા કરવાની, એની ટેવના કારણે સુનીલાલ સદગુણી બન્યો। પરિવાર કુટુંબની અંદર પણ કોઈને કંઈક તકલીફ હોય તો બધાની ચિંતા પૂજ્ય મોટા કરતા, આમ તે સદગુણી એટલે સારા ગુણવાળો વ્યક્તિ પણ બન્યો। એ જેવો મહેનતુ એવો જ જીવનવાળો, જેટલો મહેનતુ હતો એટલું જેનું કામ કેવું ચોક્કસ, કાળજીથી કામ કરે જેવું તેવું નહીં, એનું કામ પણ એટલું જ જીવનવાળું, જે કામ હાથમાં લે એમાં પોતાનો જીવ રહે, એ કોઈ પણ કાર્ય કરે એ કામની અંદર પોતાનો જીવ રહે, પોતાનો જીવ રહે તેવો એટલે મન ફરોવીને કામ કરવું, કોઈ પણ કાર્ય કરે એ કાર્યની અંદર પોતાનું મન લગાવી અને કામ કરે, અને જે વ્યક્તિ મન લગાવીને કામ કરે એક વ્યક્તિ આગળ આવે એનું ચુનીલાલનું કામ નીકળી ઉઠે। બીજી એક ખૂબી પણ ખરી, ક્યાંય પણ એ જાય કોઈને ભારે ન પડે, કોઈના પણ ઘરે જાય પરંતુ એ કોઈને પણ ભારે પડે નહીં, કેમ કે એનું એક જ ધ્યેય કંઈ ને કંઈ કામ કરવું, કોઈના ઘરે નવરા બેસી નહીં રહે, એનો આળસુ સ્વભાવ નહીં એટલે કોઈને પણ એ ભારે પડે નહીં। બીજાને મદદ કરવા એ હર પડે તત્પર, બીજાને મદદ કરવા માટે તો એ એકદમ તૈયાર જ થઈ જાય। અહીં ખૂબ નબળી પડી ગઈ હતી, એમના દાદાનું રંગાટી કામ ખૂબ ફેમસ હતું, ખૂબ પ્રખ્યાત હતું, પરંતુ એમના દાદાનું અવસાન થતાં એમના ઘરની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ, અને પછી ચુનીલાલ અને એમનો પરિવાર ભાડાના મકાનમાં રહેવા જાય છે, ત્યાં એમના બાપ એકબીજાના ઘરે ઘરના દળે એટલે ચક્કી પીસે અને એકબીજાના ઘરે પાણી ભરી આપે એવું કામ કરી અને ગુજરાન ચલાવતા હતા। ત્યારે આ પૂજ્ય મોટાને એવું થયું કે હું બાળને કશી મદદ ન કરી શકું, એટલે એ બાળક ભણવાની સાથે સાથે ઈંટવાડે એટલે કે જ્યાં ઈંટોના ભઠ્ઠા હોય ત્યાં જઈ અને પછી એ પોતે કંઈક કામ માંગે છે। ત્યારે ઈંટવાળા ભઠ્ઠાવાળો એ કહે છે કે જાને ભાઈ તારાથી ઈંટો ઉપડાશે નહીં, તારું તું હજુ નાનો છે, તારી ઉંમર હજુ ભણવાની છે, તારાથી કામ થશે નહીં। ત્યારે પૂજ્ય મોટા એવું કહે છે કે તમે મારું એકવાર કામ તો જોઈ જોવો તો ખરી, હું કેવું કામ કરું છું ત્યાર પછી મને આ કહેજો, અને એ પોતે એ કામ કરવા માટે લાગી જાય છે। ક્યારેક એ ઈંટોના ભઠ્ઠામાં કામ કરે, ક્યારેક કડિયા કામ કરે, અને ક્યારેક કપાસ વીણે, અને ક્યારેક ડાંગરને ખેતરમાં રોપવાનું કામ પણ કરે, એ જે પણ કંઈ કામ કરે એમાં પોતાનો આત્મા લે, આત્મા લઈ લીધે એટલે જીવ લગાવીને કામ કરે, અને જે પણ કામ આપણે જીવ લગાવીને કરીએ એ કામ આપણું નીકળી પણ ઉઠે। ચુનીલાલ મહેનત કરતો ગયો અને ભણતો ગયો, ચુનીલાલ એટલે કે પૂજ્ય મોટા ભણતા પણ ગયા અને મહેનત પણ કરતા ગયા। ચાર ધોરણ સુધી એ કાલોલમાં, ચાર ધોરણ સુધી એ ગામડામાં એટલે કે કાલોલની અંદર ભણ્યા, પરંતુ આગળ ભણવા ક્યાં જવું, ગામડાની અંદર પહેલા સ્કૂલો હતી નહીં એટલે હવે આગળ ભણવું હોય તો ક્યાં જવું, છેવટે ગોધરા ગયા, ક્યાં ગયા, ગોધરા ભણવા માટે, ભણતા જઈ અને મહેનત કરવાની પોતાની ટેવને વળગી ગયા। ખાલી ભણવું એ કંઈ મહત્વની વસ્તુ નથી, ભણવાની સાથે સાથે બીજા કામમાં પણ મહેનત કરવી એ વાતને વળગી ગયા। એક વેપારીને ત્યાં કામે લાગ્યો, ચુનીલાલનું કામ જોઈ અને વેપારી તો રાજી ના રહે નથી,
રાજીના રેડ થઈ ગયો એટલે ખૂબ જ પ્રસન્ન થઈ ગયો. વેપારીએ ચુનીલાલને કામ જોયું, આટલું સરસ આ બાળક કામ કરે છે અને કેટલું મનથી કામ કરે છે એટલે રાજીના રેડ થઈ ગયા. આવો વહ્યાગ્રહ છોકરો તો એને મળે જ ક્યાંથી, આવો ડાયો અને આવો સરસ કામ કરનાર વહ્યાગ્રહ એટલે પોતાના કહેવા પ્રમાણે કામ કરનાર વ્યક્તિ આવો બાળક ક્યાંથી મળે. પરંતુ ચુનીલાલને અહીં ન ગોઠવ્યું, અહીંયા ચુનીલાલને ફાવતું નહીં. કેમ? કારણ કે વેપારી પોતે તોલમાપમાં ઘાલમેલ કરતો હતો. કારણ કે વેપારી તોલમાપ એટલે કોઈ પણ વસ્તુ તોલે એમાં ઘાલમેલ એટલે કે ખટપટ અને પ્રપંચ, ઓછું તોલવું, જલ્દીથી ઉઠાવી લેવું, ગાલમેલ કરતો હતો અને એ ચુનીલાલ મોટાને ગમતું નહોતું. એટલું જ નહીં, ચુનીલાલ પણ પોતાની જેમ વર્તે એવું ઈચ્છતો, એ પોતે તો કરતો જ હતો અને ચુનીલાલ પણ એવું કરે એ ઈચ્છતો હતો. એ પણ ચુનીલાલને પણ કહેતો હતો ઓછું તોલવાનું, વધારે નહીં આપવાનું, કયા વસ્તુ જ આપવાની, એવું ચુનીલાલને ગમતું નહીં. ચુનીલાલને આવું ક્યાંથી મંજૂર હોય? આવું મંજૂર રહે કારણ કે એ તો સાફ દિલ ઇન્સાન હતો, એને તો કામ કરવું છે, સારું કામ કરવું છે, કોઈને મદદરૂપ થવું છે, કોઈની કોઈ વસ્તુ લેવી નથી પરંતુ આપવાની વૃત્તિ રાખે છે એટલે એને ક્યાંથી મંજૂર હોય. એ તો સતનો વેપારી, એને તો બસ સત્ય જ, કોઈ પણ વાતમાં જૂઠ ગમે નહીં, સતનો વેપારી બનવા માંગતો હતો. વેપારીની નોકરીને સ્વમાન ભેર છોડી એણે તો પેટલાદનો રસ્તો લીધો. વેપારીની નોકરી સ્વમાન ભેર એની સાથે કંઈ પણ માથાકૂટ કર્યા વગર કે મને અહીંયા નહીં ફાવે એમ માન સાથે એની નોકરી છોડી અને પેટલાદનો રસ્તો પકડ્યો. પેટલાદમાં ચુનીલાલે આગળનો અભ્યાસ શરૂ કર્યો. પેટલાદની અંદર ચુનીલાલે પોતાનો આગળનો અભ્યાસ શરૂ કર્યો. એમના સદનસીબે અહીંના પ્રભાબા નામના એક દયાળુ બહેનની મદદ પણ મળી. એમના સદગુણના કારણે એક પ્રભાબેન નામના દયાળુ બહેનની મદદ પણ એમને મળી. સદગુણી ચુનીલાલ પ્રભાબાના પરિવારમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા. દૂધની અંદર સાકર નાખી અને સાકર ભળી જાય એમ ચુનીલાલ એ બહેનના ઘરે ભળી ગયા. ભણતા ભણતા પણ તેઓ પ્રભાબાના ઘરના નાના મોટા કામમાં મદદરૂપ થતા. પ્રભાબાના ઘરે કંઈ પણ નાનું મોટું કામ હોય બધું જ કામ ચુનીલાલ ઉપાડી દેતા. નસીબાડીનું પાંદડું ખસવા લાગ્યું હોય એમ અહીં ચુનીલાલને શિક્ષકો અને આચાર્યની મદદ પણ મળવા લાગી. નસીબનું પાંદડું આડું ફરવું એટલે માઠા દિવસો દૂર થવા. માઠા એટલે ખરાબ, આપણા ખરાબ દિવસો દૂર થાય એટલે સારા દિવસની શરૂઆત થાય એમ એને નસીબ જાણે ખરાબ હતું અને હવે નસીબ સારું થતું દેખાયું એટલે એને શિક્ષકો અને આચાર્યની પણ મદદ મળવા લાગી. વળી જાનકીદાસ જેવા સંતનું હુંપાળું સાનિધ્ય પણ એમને સાંભળ્યું. જાનકીદાસ એક મહાન સંત હતા, એની સાથે બેસવું એનું હુંફાળું એટલે કે એવું પવિત્ર એને સાનિધ્ય એટલે કે એમની પાસે બેસવું, એમનું પ્રવચન સાંભળવું, એમની સાથે સારી સારી વાતો કરવી એવું એમને મળ્યું. ઈસવીસન 1919માં ચુનીલાલે મેટ્રિકની પરીક્ષા સારા ગુણથી પાસ કરી. ઈસવીસન 1919માં મેટ્રિક એટલે આપણે અત્યારનું 10મું ધોરણ પાસ કરી ગણિત સંસ્કૃત અને માતૃભાષામાં તો વળી એમણે 70%થી વધારે ગુણ મેળવ્યા હતા. કોલેજનું શિક્ષણ મેળવવા ચુનીલાલ વડોદરા, ત્યાંથી એમને કોલેજ કરવી હતી એટલે કોલેજ કરવા માટે એમને ક્યાં જવું પડ્યું? વડોદરા. વડોદરામાં રહેવાની વ્યવસ્થા તો જેમ તેમ કરીને થઈ શકી પરંતુ જમવાનો પ્રશ્ન મોટો હતો. જમવું ક્યાંથી, કેવી રીતે જમવું, કોના ઘરે જમવું, જમીએ તો પૈસા તો જોઈએ, પૈસા ક્યાંથી લાવવા, એવા બધા પ્રશ્નો હતા. જમવા માટે તેઓ માંડવી વિસ્તારની વૈષ્ણવોની હવેલીએ ચાલતા જતા. વૈષ્ણવોની હવેલી હશે ત્યાં ઓછા ભાવે અથવા તો મફતમાં એવું કંઈક જમવાનું મળતું હશે એટલે ત્યાં સુધી એ ચાલીને જતા. આમ પાર વિનાના દુખા વેઠી અને તેઓ બીએના છેલ્લા વર્ષમાં પહોંચ્યા. આમ પાર વગરના દુઃખ વેઠી અને તેઓ કોલેજના છેલ્લા વર્ષમાં બીએ એટલે નેચરલ ઓફ આર્ટ્સ છેલ્લા વર્ષની અંદર પ્રવેશ્યા. એ સમયગાળામાં જ મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ આઝાદી માટેનો સત્યાગ્રહ શરૂ થયો. આપણા દેશમાં અંગ્રેજોનું રાજ હતું અને અંગ્રેજોને ભગાડવા માટે મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહ શરૂ કરેલા મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ અને એમાં ચુનીલાલ પણ દેશ
માંગતા હતા એમાં ચુડીલાલ પણ જોડાયા આઝાદીના જંગમાં એમણે પણ ઝંપલાવ્યું કે આપણે પણ દેશને આઝાદ કરવા માટે આપણે પણ કંઈક કરવું જોઈએ પરંતુ તેમના સિરે કુટુંબની જવાબદારી હતી એમણે ખાલી દેશ સેવા નથી કરી પરંતુ એમના કુટુંબની જવાબદારી પણ હતી પોતે સારું ભણી ગણીને તો જ કુટુંબને ઉપયોગી થઈ શકે એમ જો પોતે સારું ભણીને સારું ગણીને તો સારી નોકરી મળે અને પોતાના કુટુંબને ઉપયોગી થઈ શકે એમ હતું તો સામે પક્ષે ભારત માતાનો પોકાર સાંભળી અને જંગમાં કૂદી પડવાનો ઉભળકો પણ ઉઠતો હતો તો એક બાજુ એમને કુટુંબની જવાબદારી હતી બીજું એમણે દેશ સેવા માટે ભારત માતાનો જો પડકાર થાય તો યુદ્ધની યુદ્ધ ભૂમિની અંદર કૂદી પડવા માટે અને પોતાની જાન આપી દેવા માટેનો એક ઉત્સાહ પણ એમનામાં હતો ચુનીલાલે મનોમંથન કર્યું ચુનીલાલે કીધું કે હવે મારે શું કરવું મનોમંથન અંદર અંદર પોતાના મનને વિચાર્યું કે મારે શું કરવું કેવી રીતે કરવું એમ મનોમંથન કર્યું અંતે સ્વાર્થ સામે પરમાર્થ જીત્યો કુટુંબનું ભરણ પોષણ કરવું એક સ્વાર્થ હતો અને દેશ સેવા કરવી એ પરમાર્થ હતું એટલે સ્વાર્થ સામે પરમાર્થની જીત થઈ ચુનીલાલ દેશ સેવામાં લાગી ગયા જો કે કુટુંબને યથાશક્તિ મદદ કરવાનું તો એ ન જ છૂટ્યા પોતે દેશ સેવાના કામમાં તો લાગી ગયા પરંતુ પોતાના કુટુંબને પણ થોડી ઘણી મદદ યથાશક્તિ એટલે શક્તિ મુજબ એમણે પોતાના કુટુંબને પણ મદદ કરવાનું ચૂક્યા નહીં પછી તો ચુનીલાલ ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા નાના મોટા કામ કરી અને તેઓ પોતાનો રહેવા અને જમવાનો ખર્ચ કાઢી દીધા ગુજરાત વિદ્યાપીઠની અંદર નાનું મોટું કામ કરતા તે પોતાનું રહેવાનું અને જમવાનો ખર્ચ કાઢી દીધા ઘણી વાર તો ચુનીલાલ ચણા મમરા ફાકીને ચલાવી લેતા ક્યારેક જમવાનું ન પણ મળે તો એ શું કરતા ચણા અને મમરા ફાકી અને ચલાવી લેતા દેશ સેવા કરતા કરતા એમણે ભણવાનું ચાલુ રાખ્યું દેશ સેવા દેશની સેવા પણ કરવી અને સાથે સાથે ભણવાનું પણ એમણે ચાલુ રાખ્યું એ વખતનું એમનું નોંધપાત્ર કામ તે હરિજન સેવા પહેલાના સમયમાં ઉચ્ચ નીચના ખૂબ ભેદભાવ હતા હરિજનોને લોકો અડતા નહીં હરિજનો સાથે અન્યાય થતો એવા હરિજનની સેવામાં એ લાગી ગયા ધીમે ધીમે એમનું મન ભક્તિ ભણી વળવા લાગ્યું ધીમે ધીમે એમનું મન કઈ બાજુ વળવા લાગ્યું ભક્તિ તરફ શરીરનું સ્વાસ્થ્ય પણ વારંવાર લથડવા લાગ્યું કારણ કે ધીમે ધીમે ઉંમર થતા એમનું શરીરનું સ્વાસ્થ્ય પણ ધીમે ધીમે બગડતું ગયું માંદગીની સ્થિતિમાં તેઓ પ્રાર્થનામાં લીન થઈ જતા જો એ માંદા થતા તો બસ એક ભગવાનની ભક્તિ જ ભગવાન મારી સાથે છે એવો ભાવ તેઓ સતત અનુભવતા કે કુદરત મારી સાથે છે ભગવાન મારી સાથે છે એવો ભાવ એમને અનુભવતા ધર્મ સાધનામાં લીન રહેતા ચુનીલાલ એ દિવસોમાં જ બાલ યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા એ વખતે ભક્તિમય જીવન જીવતા જીવતા એક બાલ યોગીજી મહારાજના સાનિધ્યમાં આવ્યા તેમણે ચુનીલાલને ઈસવીસન 1924માં વસંત પંચમીના દિવસે દીક્ષા આપી આપણે 16 તારીખે વસંત પંચમી છે ફેબ્રુઆરી મહિનામાં એમાં એમણે દીક્ષા આપી એટલે એમને પોતાના ગુરુ બનાવ્યા હવેથી તેઓ પૂજ્ય મોટા બન્યા દીક્ષા લીધી ત્યારથી એમનું નામ શું બન્યું પૂજ્ય મોટા બાલ યોગીજીની પ્રેરણાથી તેઓ મધ્યપ્રદેશના સાઈખેડા ગામે રહેતા ધૂણીવાળા દાદા કેશવાનંદજીના શરણે ગયા બાલ યોગીજીએ કીધું કે હવે તારે ભક્તિમય જીવન વિતાવવું છે તો હું કહું એ આશ્રમની અંદર તું જતો રહે એટલે મધ્યપ્રદેશના સાઈખેડામાં કેશવાનંદજીના આશ્રમમાં તેઓ જતા રહ્યા ગુરુ કેશવાનંદજીએ એમને ઉપદેશ આપ્યો એમણે એમને ઉપદેશ આપ્યો એ પછી તો પૂજ્ય મોટાએ મનુષ્યના મેળનો ધોઈને એને સંસ્કારિત કરવાનું જાણે લેખ લીધું પછી તો એમને ઉપદેશની એવી અસર થઈ કે દરેક માણસને મનને સાફ કરવાનું કાર્ય કરવામાં લાગી ગયા પાણીમાં રહીને જે રીતે કમળ પોતાની સુગંધ ફેલાવે અને સરોવરની શોભા વધારે એ રીતે પૂજ્ય મોટાએ પણ સંસારમાં રહેવાનું બધાની સાથે રહેવાનું અને માનવ જીવનને સુખી અને ઉન્નત બનાવવાનો ઉદ્યમ આપ્યો માનવ જીવનને કેવી રીતે સુખી બનાવવું કેવી રીતે ઉન્નત બનાવવું કેવી રીતે પ્રગતિશીલ બનાવવું એ એમણે એ કામની શરૂઆત કરી સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે તેમણે નડિયાદમાં તેમજ સુરત પાસેના ગામ રાંદેરમાં હરિઓમ આશ્રમની સ્થાપના કરી પછી એમણે
नडियाद नी अंदर अने सूरत नी अंदर आश्रमो स्थाप्या, हरिओ आश्रम नी स्थापना पण एमणे करी। पूज्य मोटाए मौननो भारे महिमा करो। पूज्य मोटाए मौन, માણસ બોલે ને એના કરતા મૌન રહે તેમાં વધારે શક્તિ છે, એટલે એમણે કીધું મૌનનો પણ મહિમા કર્યો। વળે નામ સ્મરણ દ્વારા પ્રભુની ઉપાસના કરવા સૌને પ્રેરણા આપી। ભગવાનના નામનું સતત સ્મરણ કરવું એવી બધાને પ્રેરણા કોણ આપી। પૂજ્ય મોટા કે ઊંડા કાર્ય તો કદી નહીં કર્યા, એમ કે જે મહત્વનું કાર્ય હતું કે બાળકો સારી રીતે ભણી શકે તે માટે એમણે પ્રાથમિક શાળાઓમાં અસંખ્ય ઓરડા બંધાવ્યા। પહેલાના સમયમાં શાળાઓ હતી નહીં, ખબર છે ને તમને, વનમાં ભણવાનું, ઝાડ નીચે ભણવાનું, એમણે વર્ગખંડો બનાવ્યા। 60-70 વર્ષ પહેલા જે સાચે જ એ બહુ મોટું અને ઉમદા કાર્ય ગણાય। એક પણ સ્કૂલ ના હોય અને એ ગામની અંદર સ્કૂલ બને તો એ કેટલું સારું કાર્ય કહેવાય। એવી જ રીતે જ્ઞાનની પ્રવૃત્તિઓને વેગ મળે એ માટે પારિતોષિકો અને પુરસ્કારો પણ શરૂ કર્યા। જે બાળક ભણે, ભણવામાં હોશિયાર હોય, કોઈ વિદ્યામાં નિપુણ હોય તો એને એવોર્ડ આપવાની પણ એમણે શરૂઆત કરી। પારિતોષિક એટલે ઇનામ આપવાની પણ જાહેરાત કરી। જ્ઞાન ગંગોત્રી જેવા પ્રકાશનો પણ એમના દ્વારા જ થયા। અમુક ચોપડીઓ છાપી અને જ્ઞાન ગંગોત્રી જેવા પ્રકાશન પણ એમણે સ્થાપ્યા। સમાજનો ઉત્કર્ષ થાય, મનુષ્યમાં સાહસ, સહકાર, ત્યાગ અને ઔદાર્ય જેવા ગુણો વિકસે તે માટે પૂજ્ય મોટા સતત પ્રયત્નો કરતા રહ્યા। એમની મહાનતા તો જુઓ, પરોપકારના અસંખ્ય કાર્યો કરવા છતાં એમને નામની ખેવના ન રાખી। એમણે પોતાનું નામ મોટું થાય એવી ખેવના એટલે એમની ઈચ્છા, એમની ઈચ્છા એવી ક્યારેય ન હતી કે મારું નામ મોટું થાય। એટલો જ નહીં, પોતાના દેહાવસાન પછી પણ પોતાનું સ્મારક ન બને એ માટે પણ પૂજ્ય મોટા સાવધાન રહ્યા। ઘણા બધા આપણે મહાત્મા ગાંધીના પૂતળા જોઈએ છીએ, સરદાર વલ્લભભાઈના પૂતળા ત્યાં જોઈએ છીએ, કેમ આંબેડકરનું પૂતળું આપણને જોવા મળે છે, પરંતુ પૂજ્ય મોટા એવું ક્યારેય નહોતા વિચારતા કે મારા મર્યા પછી મારું પૂતળું કોઈ ચાર રસ્તે મૂકવામાં આવે એવું પણ એમને ક્યારેય ઈચ્છા ન હતી। લોકોનું જીવન ખાલી સુખમય બને એ દિશામાં તેઓ સતત કાર્યરત રહ્યા। દેહ માટે સાચા અર્થમાં ધર્મ સાધન હતું। દેહ એટલે કે શરીર, એમના શરીર જે એમનું શરીર હતું એ ખાલી એક ધર્મ સાધન ન હતું। 23 જુલાઈ 1976ના દિવસે મહીસાગરને કાંઠે ફાજલપુરમાં પૂજ્ય મોટાએ દેહતા કર્યો। દેહ ત્યાગ એટલે મૃત્યુ પામ્યા, એમનું મૃત્યુ થયું, અવસાન થયું। તેઓ ભલે દેહથી આપણે સાથ છોડી ગયા પરંતુ પોતાના ઉત્તમ વિચારો અને ઉમદા કાર્યોનો વારસો આપણા સૌ સારું મૂકતા ગયા। એ દેહથી આપણી સાથે નથી પરંતુ એમના જે કાર્યો છે એ કાર્યો, એમના ઉત્તમ વિચારો આપણી સાથે છે। પોતાના પરોપકારના કાર્યો થકી મોટા બનેલા મહાન પુરુષને હૃદયપૂર્વકના વંદન કરજો। પરોપકારના કાર્ય કરવાથી એવા પૂજ્ય મોટાને આપણે હૃદયપૂર્વક વંદન કરીએ છીએ। અહીંયા તમારું પૂજ્ય મોટા પાઠ પૂર્ણ થાય છે। પૂરક વાચનમાં સદાય આપેલું નથી, પરંતુ તમારી શબ્દ સમજૂતી, રૂઢિ પ્રયોગ અને કહેવતો વિષયની નોટમાં લખી અને તૈયાર કરવાની છે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો।